હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો વાર નવા બ્લોગમાં. અત્યારે બપોરના 11 વાગી રહ્યા છે અને અપડેટમાં તો એવું છે કે હું જવાની છું યાત્રા કરવા માટે. 8-10 દિવસની ટૂર છે તો હું યાત્રા કરવા જવાની છું, તો એના કારણે 9-10 દિવસ તમને વિડીયો ના મળી શકે. કેમ કે જો હું યાત્રા કરવા જઈશ તો નેટવર્કની પ્રોબ્લેમ હોય ને તો હું વિડીયો ના મોકલી શકું, એડિટ ના કરી શકું, સેન્ડ ના કરી શકું. તો તરેશને સેન્ડ ના કરી શકું એટલે એ એડિટ ના કરી શકે, એટલે પ્રોબ્લેમ થઈ શકે. તો પ્લીઝ તમે સમજજો, કેમ કે મારું અચાનક જ જવાનું થાય છે યાત્રા કરવા માટે. તો ઇફ જો વિડીયો ના આવે તો 10 દિવસ રહીને આવશે, તો ડોન્ટ વરી, ગુસ્સો ના કરજો. પ્લીઝ પ્લીઝ મને સપોર્ટ કરજો. અને બસ એ જ અપડેટ છે કે યાત્રા કરવા માટે જઈ રહી છું. તો વિશમી લક અને મસ્ત શાંતિથી દર્શન થઈ જાય મસ્તના, અને તમારા બધા વતી હું દર્શન કરીશ. અને બસ એ જ કહેવા માંગતી હતી. મહાદેવ પહોંચી ગયા છીએ. કેટલો પવન ઉમા રાખી દેશું, પવન કેટલો હોય. ચકલીની માનતા હતી કે દયા પર આવીશ ને 108માં દીવા દીપમાળા કરીશ, તો એની પૂરી થઈ ગઈ છે માનતા. તો મહાદેવ પણ જાય છે હવે અત્યારે ચકલી અંદર, અંદર બી દીપ લગાવશે અંદર. આ તો દિવસ છે, તડકો છે એટલે દેખાતું નથી, રાતના તો બહુ મસ્ત દેખાય છે. દર્શન કરવા લીધા જમાઈ કરના જતી. મહાદેવ બોલતા કે મહાદેવ લાડો એવું શું હાંઢિયા, કેટલા બધા હાંઢિયા. કઈ ના કર લાડુ, ના મારે ના મારે, જો ઘી જો છીયું. ચકલીની માનતા પૂરી થઈ ગઈ છે, હવે મહાદેવ દર્શન કરી લીધા, કલ્પવૃક્ષ ને દર્શન કરીને હવે જઈ છી ઘરે. કેમલ કે
બાપ દીકરી દર્શન કરી ને માનતા પૂરી કરી ને હવે ઘરે જઈએ છીએ. તો નીકળી ગયા છીએ મહાદેવ, અમે દર્શન કરતા હતા ફઈ અને લાડુ અને ભાવિનભાઈ આવી ગયા હતા, તો એના પછી દર્શન થઈ ગયા છે અને અમે મળી ગયા છીએ. જમાઈ હાકલે છે ગાડી, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમને જમાઈ રસ્તામાં ઉતારીને જાય છે એના ઘરે, ચકલીને એના ઘરે લઈ જાય છે. તો ભાગુ મમ્મી કને લઈ જાય છે હવે ચકલીને. તો હું મમ્મી ભાઈ અહીંયા ઉતરી જશું રસ્તામાં જ. ને ચકલી જો કેટલી ખુશ છે, એ જમાઈ ઘરે જવા માટે કેટલી ખુશ છે, ઉતાવળ છે, જો આતુરતાથી રાહ જોવે છે. અમે આવી છે સરકારી દવાખાનામાં ચકલીનું લોહીનું ગ્રુપ ચેક કરવા માટે. જમાઈ થઈ ગયું છે, હવે હાથમાં લોહી લેવાઈ ગયું છે, અંદર ઘી છે, હવે રિપોર્ટ શું આવે છે ખબર નહીં. હવે ચકલીની વારી છે, ચકલી બેઠી છે અત્યારે. ઓ બહુ ઘાટું થઈ ગયું, આજી વાત કેવું દારૂન કેવું ઝાડકો મારલે ટક કરીને. 1:10 થાય છે અને અમે આવી ગયા છીએ ઘરે, પહોંચી આવ્યા છીએ. તો મમ્મી નીચે બેસીને કરે ને કેરી રસ માં થઈ જશે. તો મમ્મી કેરી રસ બનાવે છે, ચકલી જમવાનું બનાવે છે સાઈડમાં. આવ ઉડું ચાલુ કરે ને ચકલી વળામાં હાલી જાય. તો હું ડાળ વગાવું સાઈડમાં, એ શાક વગાડે છે ચકલી, વગર થઈ ગયો છે, ચડે છે. તો અરે દાળનો તડકો થઈ ગયો છે અત્યારે, દાળ વગાડી ગઈ છે અને હવે રોટલી બનાવી સાઈડમાં. કેરી રસ બની ગયો છે, મમ્મી કેરી રસ બનાવીને રાખી દીધો છે અંદર અને ફઈ બેઠા છે ભાઈ. તો હવે રોટલી બનાવીશ અને ચકલી જાય છે એના સાસરાને ઘરે. ચકલી જાય રી, ચકલી ફોન લેતા જાઓ તમારો. ઓ વનિતા બેન, મને કોણ આવીને, વનિતા ભાભી આવી ગયા, સરપંચ આવી ગયા, સરપંચ સરપંચ જેસમનારાયણ. અત્યારે વાગે છે 9, અમે બેઠા છીએ જમવા અને આજ ખાવામાં છે પાણીપુરી. શું ભાઈ લાડુ જેમ બોલતા, કેવું બોલતું લાડુ બેન, પાણીપુરી પાણીપુરી છે આજે મેન્યુમાં. ચકલી ને ચાંદુ પડ્યું છે મોઢામાં, તીખું લાગે છે. હા હા કરે છે, અમને તો નથી લાગતું બિલકુલ તીખું, મસ્ત બની છે આજ પાણીપુરી, મજા આવે છે ખાવાની.